નોતરે એવો ભય ટળ્યો છે અને હવે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે અસર વર્તાશે. ત્યારે ગઈકાલ મોડી રાતથી આજે વહેલી સવારે પણ અમદાવાદ, સુરત, અમરેલી, આણંદ, વડોદરા સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પાકમાં ઘણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અમરેલી જાફરાબાદ તાલુકાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ શરૂ. ટીબી હેમાળ તાલુકા છેલાણા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. જાફરાબાદ શહેરમાં વરસાદનું આગમન. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ. અમરેલી રાજુલાના પીપાવાવ માર્ગ પર શરૂ થયો વરસાદ. અમરેલી જિલ્લામાં સર્જાયો વરસાદી માહોલ. ખાંભા પંથકમાં વાતાવરણનો પલટો. મોટા બારમણ, નાના બારમણ, ઘોરાણ, ત્રાકુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયો કમોસમી વરસાદ. કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેતીના પાકોને થયું નુકસાન. છોટાઉદેપુરના બોરડેલીમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ. વરસાદ વરસતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા. ખેડૂતોને ભારે નુકસાન થવાની ભયભીતિ. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ. વહેલી સવારથી જ વાદળો છવાયા હતા. પવન સાથે વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા. હજુ પણ કેટલાય ખેતરોની ડાંગર છે ખેતરોમાં. મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં વર્તાય. મધરાત બાદ ઠેર ઠેર વરસ્યો વરસાદ. સુરત શહેરમાં નવી સિવિલ અને લીંબાયત ઘરનાળામાં ભરાયા પાણી. શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ. ડાંગર અને શાકભાજીના પાકમાં ખેડૂતોને થયું નુકસાન. વાઘોડિયામાં પણ થઈ મહા વાવાઝોડાની અસર. વહેલી સવારથી ધીમી ધારે વરસાદનું આગમન. કમોસમી વરસાદ થતા ખેતીના પાકને નુકસાનની ભીતિ. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્ર બન્યા ચિંતાતુર. ધાંગધ્રા મહા વાવાઝોડાની અસરને પગલે ધાંગધ્રામાં વરસાદી માહોલ. ફૂલ પવન, વરસાદી ઝાપટા સાથે ફૂંકાયો પવન. ધાંગધ્રાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ. વાવાઝોડા સાથે 3-4 ઇંચ વરસાદ. ખેડૂતો પાયમાલથી ચિંતાતુર. કેશોદના મધરવાડા તેમજ આજુબાજુના ગામોમાં 150 ની સ્પીડે પવન.